गुड मॉर्निंग बाल मित्रों, आज आप धोरण त्रण में गुजराती विषय गुजराती पाठ बीजो पोटला टपके टप। अगाउ आपणे पाठ पहेलो वांदरा ने वाचता न आवड़े ते आपणे पाठ्यपुस्तक में थई गयो छे अने हवे आज आपणे बीजो पाठ पोटला टपके टप एनी शुरुआत करशुं। तो बधा बाल मित्रों, तीजा धोरणनु पाठ्यपुस्तक कलशोर काढशे तेमां पाठ बीजो पोटला टपके टप ते काढशे। चलो भाई, हवे आपणे तेमां गीत छे तो चालो गाईए गीतड़ू। तो आपणे भाई गीत गावानुं छे, हूँ गाऊं छूं अने तमारे पाछळथी गावानुं छे। पहला पंखीनी जोई मने थाय, एना जेवी जो पाख मळी जाय, तो आभे उड्या करूं बस उड्या करूं। कड़ियाळमां 10 वागे टन टन टन, बा मने खोळवा लागे, बचू क्या बचू क्या बचू क्या, हूँ तो आ पले उड्या करूं, ऊँचे ऊँचे उड्या करूं। पेला डुंगर ने टोचे मारी, पाक जही पोचे, बा ढींगली जेवा बापू ढींगला जेवा, नाना 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 रे, जो तो हूँ तो छाना मना, आ भले उड्या करूं बस उड्या करूं। पेला पंखी ने जोई मने थाय, एना जेवू जो रूप एना जेवू जो पाख मळी जा, तो आपले उड्या करूं बस उड्या करूं। भाई आपणे गीत गायू, હવે એ ગીતને આપણે સમજૂતી જોશું કે ભાઈ એક નાનકડું એવું બાળક છે તે કહે છે કે મને પંખીને જોઈ થાય, એના જેવી પાંખ મળી જાય, તો હું આકાશમાં, આભ એટલે આકાશ, તો હું આકાશમાં ઉડ્યા કરું બસ ઉડ્યા કરું। પછી કહે છે કે ઘડિયાળમાં 10 વાગે અને ઘડિયાળમાં ટન ટન થાય એટલે બા મને ખોળવા લાગે, કે બચ્ચું ક્યાં એમ મને ગોતવા લાગે, અને હું તો ભાઈ આભમાં ઉડ્યા જ કરું। પછી કહે છે ભાઈ બાળક નાનકડું એવું કે પેલા ડુંગરની ટોચે એટલે કે સાવ ઉપર ટોચ ઉપર જાઉં અને ત્યાં મારી પાંખ પહોંચી જાય, તો મને છે ને બા અને બાપુજી નાના નાના લાગે, અને હું એ લોકોને જોઉં ને તો હું છાનામાં લોકોને જોઉં છું, ભાઈ એ મને હું એને છાનામાં જોઉં અને એ લાગે નાના નાના, અને હું આપે ઉડ્યા જ કરું પણ ઉડ્યા જ કરું। એટલે આ તો એક બાળક છે, એ એને કાલગીલી ભાષામાં કહે છે કે મને આવી રીતના જો પાંખ મળી જાય ને તો હું આકાશમાં બસ ઉડ્યા જ કરું એમ। હવે ભાઈ વાર્તા વાંચો। તો ભાઈ બધા બાળકો વાર્તા મિસ કહેશે એ સાંભળવાની છે। તો વાર્તાનું નામ છે વાદળાની ગમ્મત। એક નેનો ભાઈ વાર્તાનું નામ શું છે ભાઈ? તો કે વાર્તાનું નામ છે વાદળાની ગમ્મત। એ ભાઈ ગમ્મત એટલે ગમત એટલે રમત। તો ભાઈ છે ને ભાઈ વાદળાની રમત એટલે વાદળા છે ને એ રમત રમે છે, ગમત રમે છે। તો આપણે એની વાર્તા સાંભળશું। ગુલાબી ઠંડી હતી, પવન ધીમે ધીમે વાતો હતો, કુકડો કુકડે કૂક કરતો હતો। તે વખતે કેટલાક વાદળાને આકાશમાં ફરવા નીકળવાનું મન થયું। ગુલાબી ઠંડી એટલે કે ભાઈ એકદમ ઝીણી ઝીણી અને એકદમ ધીમે ધીમે પવન લાગતો હતો, અને ભાઈ એકદમ મંદ મંદ હવા આવતી હતી, એટલે કે ભાઈ ગુલાબી ઠંડી લાગતી હતી। અને વાદળાને એમ થયું કે ચાલો ને ભાઈ આપણે આજે ફરવા જઈએ, એટલે એક નાનકડું વાદળું બોલ્યું, આ રાત અહીંથી જાય ને તો અંધારું મટે, કે આ રાત અહીંથી જાય ને તો અંધારું મટે, આપણે સારા સારા કપડાં પહેરી ને ફરવા જઈએ ને ગમત કરીએ। સારા સારા એટલે કે નવા નવા,
એ ભાઈ કાંઈ આપણે ફરવા જઈએ તો કાંઈ ભાઈ જેવા ત્યાં થોડા કપડાં પહેરવાના હોય, સરસ સરસ પહેરવાના હોય ને, જીન્સ પેન્ટ, ટી શર્ટ, અને બહેનોએ તો ભાઈ સરસ મજા અને રેગીસ કુર્તી પહેરે ને ભાઈ, હે એની જેમ ભાઈ વાદળાને પણ મન થયું નવા નવા સરસ સરસ કપડાં પહેરવાનું. તો ભાઈ ફરવા જઈએ તો ભાઈ વટ પડવો જોઈએ ભાઈ, લાગવું જોઈએ ને કે ભાઈ અમે ફરવા નીકળ્યા છીએ, તો એવા સરસ સરસ તો કપડાં પહેરવા જોઈએ ને એમ. તો ભાઈ વાદળાએ કહે છે કે અમે તે ભાઈ ફરવા નીકળવા માટે સરસ સરસ એટલે કે સારા સારા કપડાં પહેરીને ફરવા જઈએ અને ગમત કરીએ, એટલે અમે ત્યાં રમત રમશું. આપણે વિચારેલું તો હોય ને ભાઈ આપણે ફરવા જઈએ તો કે અમે તો ત્યાં કેટલું બધું રમશું અને ભાઈ સરસ સરસ નાસ્તો કરશું, આપણે ઘરેથી નહીં લઈ જઈ રહી, ત્યાંથી નહીં દુકાનમાંથી ને લઈએ લઈએ ને, એની જેમ ભાઈ વાદળાએ કહે છે કે અમે સારા સારા કપડાં પહેરીને ગમત કરશું. તેમાં એક મોટા વાદળાએ દીવો સળગાવ્યો, બધા વાદળા કપડાં પહેરવા માંડ્યા. એમાં એક વાદળો હતું, પહેલાં અંધારું હતું ને ભાઈ, એટલે એક વાદળાએ દીવો કર્યો, એક મોટું વાદળ હતું ને એણે દીવો કર્યો અને ત્યાં પ્રકાશ થયો, એટલે બધા એ ભાઈ અંધારામાં તો કોઈ કપડાં પહેરી શકે નહીં, તો ભાઈ કોઈકના કપડાં કોઈકને પહેરાઈ જાય, એટલે ભાઈ કંઈ કપડાં થોડા અંધારામાં પહેરી શકાય, એટલે ભાઈ ત્યાં છે ને પ્રકાશ કર્યો એટલે દીવો કર્યો સળગાવ્યો, એટલે ત્યાં દીવો સળગાવ્યો એટલે બધા વાદળા સરસ મજાના તૈયાર થવા લાગ્યા, કપડાં પહેરવા માંડ્યા. રાતા, પીળા, ગુલાબી, જાંબલી એમ રંગબેરંગી કપડાં પહેરીને વાદળા ફરવા નીકળ્યા. એ ભાઈ કેવા નવા નવા સરસ સરસ કપડાંના કલર જો, રાતા, પીળા અને ભાઈ ગુલાબી અને જાંબલી એવા બધા અલગ અલગ કલરના વાદળાઓએ કપડાં પહેર્યા અને ફરવા નીકળ્યા. નીચેથી લોકો કહેવા લાગ્યા કે સૂર્યોદય થાય છે એટલે કે અંધારું થાય છે, કે ભાઈ હવે દિવસ આત્મે છે, સૂર્યોદય થાય છે એટલે કે દિવસ આત્મે છે. દીવાની જ્યોત મોટી થઈ એટલે કેટલાક વાદળા પીળા અને ફીકા થઈ જવા લાગ્યા, એટલે ભાઈ છે ને ઓલો દીવો હતો ને તે એની વાટ મોટી કરી એટલે થોડીક જાડી કરી, એટલે જાડી કરીને એટલે એમાંથી પ્રકાશ વધારે ફેલાય, પ્રકાશ વધારે ફેલાય, એટલે ભાઈ જે ઓલા કપડાં પહેર્યા હતા ને વાદળા આવે કોઈ પીળા કલરના પહેર્યા હતા ને, તો એમાં તો છે ને ભાઈ એમાં દીવો જે કર્યો ને એટલે એના કપડાં વાદળા પીળા કલરના હતા ને એ ફીકા લાગવા માંડ્યા, ફીકા એટલે કે એમાં કલર ઓછો લાગવા માંડ્યો, દીવોનો પ્રકાશ ઝાઝો ફેલાણો એટલે એના કપડાનો કલર ફીકા થઈ ગયા. એમણે પેલા મોટા વાદળાને આ વિશે ફરિયાદ કરી, એણે કીધું કે ભાઈ જોવો તો કે અમારા કલર તો ફીકા લાગે છે, હવે દીવાનો જ પ્રકાશ એટલો બધો પડે છે, તો અમારા કપડાં પહેરેલા છે તો દેખાતા નથી, તો અમે શું કરીએ. તો મોટા વાદળાને ફરિયાદ કરી કે ભાઈ બધા વાદળા ભેગા થઈ જાઓ અને દીવાને કહી દો કે એનું એકલાનું અહીં રાજ નથી, એ કહે છે કે આ દીવાએ એટલો બધો પ્રકાશ ફેલાવ્યો છે તો અહીં અમે સરસ મજા તૈયાર થયા છીએ એ કેમ દેખાશે, તો ભાઈ દીવાને કહી દેવાનું છે કે તારું એકલાનું કાંઈ અહીં રાજ નથી. બધા વાદળા ભેગા થઈ જવા માંડ્યા, ઘણા વાદળા ભેગા થઈને એક મોટા પાળ જેવા કાળા વાદળાની પાછળ જઈને બેઠા. નીચેથી લોકો કહેવા લાગ્યા કે આકાશ ઘેરાવા લાગ્યું પણ દીવાનું તે પૂરું ઢંકાયું નથી. પેલા મોટા વાદળાએ પવનની મદદે બોલાવ્યા, મોટા વાદળા હતા એને પવનને કીધું કે ભાઈ તારું અમારે અહીંયા કામ છે તો અહીંયા આવ. પવનને તો એ જ ગમતું હતું, એણે એનું કામ શરૂ કરી દીધું. પવનને તો ભાઈ ગમે જ તે ને, પવનને દવા નાખવાનું હોય તો પવનને તો ગમે જ તે ને, એ કે ભાઈ હાલો ચાલો ચાલો મારે તો જલ્દી જવું છે વાદળભાઈ પાસે, કારણ કે મારે ત્યાં પવન ફેલાવવાનો છે. નીચેથી લોકો કહેવા લાગ્યા કે વાવાઝોડું આવ્યું. એ ભાઈ પવન આવે એટલે આપણને એમ તો થાય ને, પહેલાં થોડો થોડો ધીમે ધીમે પવન લાગે તો એમ થાય હા કેવી સરસ મજાની હવા આવે છે, ઠંડી ઠંડી હવા આવે છે, પછી એકાએક પવન ઝાઝો બધો ફેંકાય એટલે એટલે આપણે હા હા વાવાઝોડું આવ્યું થાય ને એમ. તો ભાઈ એવી રીતના જે નીચે બેઠેલા માણસો હતા ને એને એમ થયું કે ભાઈ વાવાઝોડું આવ્યું. હવે વાદળા પવનની ગાડીમાં બેસીને દોડવા લાગ્યા, વાદળા ભાઈ પવનની ગાડીમાં બેસી ગયા અને દોડવા લાગ્યા આકાશમાં, દોડા દોડી પડા પડીને ધમાચક્કડી થઈ રહી. એ ભાઈ પવન એટલો બધો ફૂંકાણો તો ભાઈ આકાશમાં બધા દોડવા લાગ્યા, વાદળોએ દોડવા લાગ્યા અને એકબીજાની માથે પડવા લાગ્યા અને ધમાચક્કડી થઈ રહી. ધોળા, પીળા અને બીજા નાના વાદળા અને મોટા વાદળાઓએ પોતાની ઓથે લઈ લીધા અને ભાઈ પવન એટલો બધો આવ્યો અને એટલો બધો ફૂંકાણો ને, તો ભાઈ છે ને નાના નાના વાદળા છે ને એ ઉડવા લાગ્યા, એટલે ભાઈ મોટા વાદળની પાછળ સંતાઈ ગયા.
અને એની ઓથમાં આવી ગયા અથવા સંતાઈ ગયા. અને ભાઈ પછી બધે કાળું કાળું દિબાંગ થઈ ગયો ભાઈ, આકાશ કાળું કાળું થઈ ગયું અને દીવો તો કોણ જાણે ક્યાંય ચાલ્યો ગયો. એટલે ભાઈ ફોન એટલો બધો ફૂકાણો ને તો દીવો બોલાઈ ગયો. એટલે ભાઈ પાછું આકાશ કાળું કાળું થઈ ગયું અને દીવો તો કોણ જાણે ક્યાંય ચાલ્યો ગયો. પોતાની જીતથી વાદળાની આંખો ચમકવા લાગી. એ ભાઈ હવે દીવો બોલાઈ ગયો એટલે વાદળા છે ને એની આંખો ખાલી ચમકે. ઓ ભાઈ બીજું કાંઈ નહીં, એની આંખો ચમકવા લાગી. નીચેથી લોકો કહેવા લાગ્યા કે વીજળી ઝબૂકવા માંડી. એ ભાઈ નીચેથી બધા લોકો બેઠા હતા ને જે એ કહે છે કે વીજળી ઝબૂકવા લાગી. એકબીજાની સામે આંખો ચમકાવતા વાદળા પેલા દીવાની સામે જોરથી હસવા લાગ્યા, ખૂબ જોરથી ખડખડાટ હસવા લાગ્યા. નીચેથી લોકો કહેવા લાગ્યા કે આકાશ ગાંજવા માંડ્યું. હસવા કોણ લાગ્યું ભાઈ કે છે કે વાદળા એકબીજાને સામું જોઈને હસવા લાગ્યા. અને નીચે બેઠેલા લોકોને એમ લાગ્યું કે ભાઈ આકાશ ગાંજવા માંડ્યું છે. અને આ મોટી જીતના આનંદમાં વાદળા એટલું હસ્યા ને કે ભાઈ એમની આંખોમાંથી આનંદની ધારાઓ વહેવા લાગી. એટલે ભાઈ એ લોકોને એટલી બધી મજા આવી ગઈ કે ભાઈ તેની હરખથી એટલે એના એમની આંખમાં આનંદના આંસુ આવી ગયા. અને એ લોકો કોઈ દિવસ ફરવા નીકળ્યા જ નહોતા, આ પહેલી વખત ફરવા નીકળ્યા હતા. એટલે એ લોકોને એટલો બધો આનંદ આવી ગયો કે ભાઈ એમની આંખોમાંથી આનંદના આંસુ વહેવા લાગ્યા. અને ધરતી પરના લોકો કહેવા લાગ્યા, એટલે ધરતી પર માણસ ભાઈ હોય તો એમને તો એમ જ લાગે ને કે ભાઈ વરસાદ પડ્યો છે, આકાશમાંથી વરસાદ પડ્યો છે, એમ કે વરસાદ વરસવા માંડ્યો છે. પછી હરીફરી અને બધાએ ખૂબ ગમત કરી અને બધા વાદળા પોતપોતાને ઘેરે ચાલ્યા ગયા. અને ધરતી પરના લોકો કહેવા લાગ્યા કે વરસાદ હવે બંધ થઈ ગયો. એટલે બધા વાદળા હતા ને એ ભાઈ પછી પોતપોતાના ઘરે ચાલ્યા ગયા. અને ભાઈ ધરતી પરના લોકો એટલે જમીન પર જે લોકો રહેતા હોય ને એ લોકોને એમ થયું કે હવે વરસાદ બંધ થયો છે. અને અહીંયા વાર્તા પૂરી થાય છે ભાઈ. હવે આપણે વાર્તાના આધારે પ્રશ્નોના જવાબ પૂછશું અને પછી લખશું. હવે ભાઈ વાતચીત એટલે એમાં પ્રશ્ન પહેલો, વાતચીત કે ભાઈ તેમાં પ્રશ્ન પહેલો છે કે વાદળાએ એવું શું કર્યું જે તમને સૌથી વધુ ગમ્યું. એ ભાઈ આપણે આ વાર્તા સાંભળી એમાંથી જ આપણે એ પ્રશ્ન મિસ પૂછે છે અને એમાંથી જ આપણે પ્રશ્નનો જવાબ આપવાના છે. તો બાળ મિત્રો બધા નોટબુક્સ કાઢશે અને પુસ્તકોમાં અને મિસ જવાબ લખાવે તે લખશે. ચલો પુસ્તક કાઢશે, પેન્સિલ સ્ટેક લબર કાઢી રાખશે અને મિસ જવાબ લખાવે છે. માત્ર જવાબ લખાવે છે કારણ કે પ્રશ્ન તમારી પાસે બુક્સમાં છે, એટલે પ્રશ્ન પાઠ્યપુસ્તકમાં છે એટલે હું તમને એમના જવાબ જ લખાવીશ. તો ભાઈ પહેલો પ્રશ્ન છે, વાદળાએ એવું શું કર્યું જે તમને સૌથી વધુ ગમ્યું. તો જવાબ એક, જ્યારે વાદળાઓએ જ્યારે વાદળાઓ થતા એક જ મિનિટ હો ભાઈ, જ્યારે વાદળાઓ રાતા પીળા ગુલાબી અને
જામ લીલી એમ રંગ બે રંગી કપડા પહેરી કપડા પહેરી ને ફરવા નીકળ્યા નીકળ્યા તે જોવાનું અમને સૌથી વધુ ગમ્યું સૌથી વધુ ગમ્યું ચલો ભાઈ આ નોટમાં લખશે જવાબ પછી આપણે આગળ ચાલશું ચલો લખાઈ ગયું હશે હવે મિસ આ ભૂસે છે ભાઈ મિસ આ વાંચ્યું છે ભૂસે શો ભાઈ એ તો તમને ખ્યાલ જ છે ને હવે તો હા હવે પ્રશ્ન બીજો વાર્તામાં જે વાક્ય તમને સૌથી વધુ ગમ્યું હોય તેની નીચે લીટી કરો તો ભાઈ આપણે જવાબ બે તો ધરતી પરના લોકો કહેવા લાગ્યા લાગ્યા કે વરસાદ વરસવા માંડ્યો એ વાક્ય અમને સૌથી વધુ ગમ્યું ચલો ભાઈ જવાબ લખી નાખશે નોટબુક્સમાં પછી આપણે આગળ ચલાવશું ચલો લખાઈ ગયું હશે ભાઈ ભૂસું છું ભાઈ આને ઉપર લઈ લઉં છું આગળ થોડી જગ્યા ઓછી છે ને એટલે ઉપર લઈ લઉં છું હવે પ્રશ્ન 3 તેમાં આપેલું છે તમને વાદળાનું કયા રંગનું કપડું સૌથી વધુ ગમ્યું તો ભાઈ તેનો જવાબ છે આપણે રાતા પીળા ગુલાબી
जामली। आ चारे कलर माथी तमने जे कलर पर पसंद होय एना विषे तमारे तमारी जाते लखवानू छे। एमा तमने जे कपड़ा गमता होय तमारे जाते लखवाना छे। हवे प्रश्न चार, तमे तमे वादू हो तो तमे शू शू करो, तमे वादू हो तो तमे शू शू करो। तो जवाब चार लखू छू अहीं, अमे वादू होय तो अमे वादू होय तो અમે પણ વાદળાની જેમ હસવા લાગીએ, અને પછી તેમની જેમ વરસવા લાગીએ, અને પછી તેમની જેમ વરસવા લાગીએ। ચલો ભાઈ નોટબુક્સમાં લખી નાખશે, પછી આપણે આગળ ચલાવીએ। ચલો લખાઈ ગયો હશે જવાબ ભાઈ, ચોથો, ત્રીજો અને ચોથો હું શું છું। ચલો હવે આપણે પ્રશ્ન પાંચ, સૂર્ય ઉગે ત્યારે આકાશમાં અને ધરતી પર શું શું થાય। તો ભાઈ સૂર્ય ઉગે ત્યારે આકાશમાં અને ધરતી પર શું શું થાય તેનો જવાબ આપણે લખવાનો છે। તો પ્રશ્ન પાંચ, સૂર્ય ઉગે ત્યારે આકાશમાં રંગબેરંગી પ્રકાશ ફેલાય છે। રંગબેરંગી પ્રકાશ ફેલાય છે, પક્ષીઓ પક્ષીઓ એક જ મિનિટ હો ભાઈ, પક્ષીઓ કલરવ કરવા લાગે, પક્ષીઓ કલર કરવા લાગે છે અને સૂર્ય ઉગવાની સાથે અને સૂર્ય ઉગવાની સાથે
धरती पर ना लोको धरती पर ना लोको पोत पोतानु पोत पोतानु काम करवा लागे छे पोत पोतानु काम करवा लागे छे। चलो भाई नो जवाब करी वक्त बोलू छु। प्रश्न पांच एनो जवाब पांच। सूर्य उगे त्यारे आकाश में रंगबेरंगी प्रकाश फैलाय छे, पक्षीओ कलरो करवा लागे छे अने सूर्य उगवानी साथे धरती परना लोको पोतपोतानु काम करवा लागे छे। चलो जवाब लखी नाखसे भाई पांच नो। चलो भाई लखाई गया से जवाब। हवे पूछू छू पांच नो। હવે પ્રશ્ન છ જેમાં વાદળું ક્યાં વરસે તો તમને સૌથી વધુ ગમે, તો તેનો જવાબ છે જવાબ છ વાદળો અમારા ઘરની આસપાસ વરસે તો અમને સૌથી વધુ ગમે। લખાઈ ગયો હશે ભાઈ જવાબ। હવે પ્રશ્ન સાત ચલો આગળ ચાલશું। પ્રશ્ન સાત તમે વાદળાનો ગડગડાટ સાંભળ્યો ત્યારે તમને આકાશમાં શું થતું હોય તેવું લાગે છે? જવાબ સાત અમે વાદળનો ગડગડાટ વાદળાનો ગડગડાટ અવાજ સાંભળીએ ત્યારે અમને એવું લાગે કે વાદળાઓ એક બીજાના
एक बीजा साथे एक बीजा साथे लड़ी रहा छे। એવું લાગે હવે ભાઈ છેલ્લો પ્રશ્ન લખાઈ ગયો છે બધાને આ બચાની આપણે હવે પ્રશ્ન 8 છેલો પવન ખૂબ જોરથી ફૂંકાય ત્યારે શું શું ઉડે છે પ્રશ્ન 8 પવન ફૂંકાય ત્યારે શું શું પવન ખૂબ જોરથી ફૂંકાય ત્યારે શું શું ઉડે છે તો જવાબ 8 પવન ખૂબ જોરથી ફૂંકાય ત્યારે આજુબાજુના ત્યારે આજુબાજુના ઝાડ હલવા લાગે છે ઝાડ હલવા લાગે છે આકાશમાં 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 ધૂળની ડમરીઓ દેખાય છે કેટલાક ઘરના નળિયા કેટલાક તો ઘરના નળિયા અને પતરા ઓ ઉડવા લાગે છે અને અને આજુબાજુની હલકી વસ્તુઓ જેવી કે પ્લાસ્ટિકની કોથળી જેવી કે પ્લાસ્ટિકની કોથળીઓ આને જો ઉપર લખું છો ભાઈ પ્લાસ્ટિકની કોથળીઓ પ્લાસ્ટિકની કોથળીઓ અને કાગળો આકાશમાં
આકાશમાં. એ ભાઈ જવાબ મોટો છે એટલે શાંતિથી લખજો. આ એક ભૂસું છું આગળથી. આકાશમાં ઉડવા લાગે છે. ચલો ભાઈ હું આઠનો જવાબ આપો બોલું છું ફરી વખત. એ જવાબ થોડોક મોટો છે એટલે બોર્ડમાં તો લખ્યો જ છે પણ ફરી વખત હું બોલી જાઉં છું. પવન ખૂબ જોરથી ફૂંકાય ત્યારે શું શું ઉડે છે? તો કે ભાઈ પવન ખૂબ જોરથી ફૂંકાતો હોય ત્યારે આજુબાજુના ઝાડ હસવા લાગે છે. આકાશમાં દૂરની ડમરીઓ દેખાય છે. કેટલાક ઘરના નળિયા અને પતરાઓ ઉડવા લાગે છે અને આજુબાજુની હલકી વસ્તુઓ જેવી કે પ્લાસ્ટિકની કોથળીઓ અને કાગળો આકાશમાં ઉડવા લાગે છે. અહીંયા 1 થી 8 પ્રશ્નોના જવાબ આપણે લખાવ્યા છે. હવે બાળ મિત્રો આપણે અહીંયા આ પાઠ પૂરો કરું છું અને નેક્સ્ટ ટાઈમે પછી આપણે આગળ વધશું. ચાલો ભાઈ આવજો.